તો આ તરફ થરાદમાં પણ લોકડાઉનના 14મા દિવસે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સરેઆમ લોકડાઉનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. લોકડાઉનના પગલે સમગ્ર દેશમાં અત્યારે 144ની કલમ લગાવવામાં આવેલી છે, ત્યારે થરાદમાં માસ્ક વગર જ બેંકોની કતારોમાં જોવા મળ્યા હતા. થરાદના વહીવટી તંત્ર દ્વારા લોકોને ટોળા સ્વરૂપે બહાર ન નીકળવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી હોવા છતાં લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે, ત્યારે થરાદની પરિસ્થિતિ ઉપર અમારા સંવાદદાતા હાજાજી રાજપૂતનો જુઓ રિપોર્ટ. આજે 14મો દિવસ છે, 14મા દિવસની અંદર અત્યારે જે થરાદનું હોય અને દેના બેંક આવે છે, દેના બેંકની અંદર અત્યારે મહિલાઓ અને જે ગ્રાહકો છે મોટી સંખ્યામાં હું તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાંકાના બેંકની અંદર ગ્રાહકોની લાઈન લાગી છે. જે ગેસના બાટલાની સબસિડીના પૈસા મળે છે એ પૈસા લેવાના જે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો 500 રૂપિયાના કણા એને લઈ અને અત્યારે દેના બેંકની અંદર લોકોની એટલી બધી ભીડ જોવા મળે છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર દેના બેંકની અંદર નીચે પણ એટલા બધા લોકો છે, ઉપર પણ લોકોની લાઈન લાગી છે. એટલે જે 144નો જે કલમ છે એનો પણ ભંગ થઈ રહ્યો છે, લોકડાઉન છે એનો પણ આ કારણે ભંગ થઈ રહ્યો છે. એટલે કે જે લોકોને શિસ્ત જાળવવાનું હોય, જે મર્યાદાથી બેસવાનું હોય એ લોકો અત્યારે સમજતા નથી. આ કારણે અનેક મહિલાઓ અને પુરુષાર્થો માસ્ક વગરના પણ જોવા મળી રહ્યા છે અને આ રોગ શું છે એને સમજતા નથી. તંત્ર અને પોલીસ દ્વારા લોકોને અપીલ કરી સમજાવવા આવે છે, છતાં પણ આની જનતા હજુ સુધી સમજી નથી. 14મા દિવસે લોકોને એટલી બધી ભીડ જોવા મળે છે કે થરાદની અંદર લોકડાઉન જેવો કોઈ કાયદો જ નથી, 144નો કોઈ કાયદો જ નથી એવું લોકો અત્યારે માટે કરી રહ્યા છે. આજે રાજપૂત, વીકે ન્યૂઝ, થરાદ.